ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલ વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા, પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય એમ કહી તેમણે તેનો ઇન્કાર કર્યો અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આગગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો. ગરમી અસહ્ય હતી, 24 કલાકનો રસ્તો હતો. વળી સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી, છતાં કંઈ પણ તકલીફની એમને ક્યાં ખેવના હતી. એમણે મને બોલાવીને કહ્યું, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલ વહેલો જાઉં છું. મેં નોઆખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા, પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી. તું સાથે જ રહી એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમ જ અહીં બિહારમાં, પણ બાકી દેવપ્રકાશ, હુન્નર વગેરે છે તે અને મૃદુલાબહેન રહેશે. મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે, પણ તને છોડીને કેમ જવાય? એ તું પણ નહીં ઈચ્છે એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો, પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે. હં, મેં સામાન તો ઓછામાં ઓછો લીધો, પણ સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે. વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે. આમ વિચારીને મેં 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગ્યે ઉપડે. બાપુજી અને હું 9:25 વાગ્યે સ્ટેશને આવ્યા. લોકોની ભીડ અસહ્ય હતી, પણ અમે ચડી ગયા. બાપુજી તો 1-1 મિનિટનો સદુપયોગ કરનારા એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. 9:30 વાગ્યે ટ્રેન ચાલી. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ. થોડીવારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું, ક્યાં હતી? મેં કહ્યું, અહીં ખાવાનું તૈયાર કરતી હતી. તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો. આ બીજા ખાનાનું તે કહ્યું હતું? મેં કહ્યું, હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણી મેં બીજા ખાનામાં કર્યું. કેવો લૂલો બચાવ છે! આંધળો પ્રેમ તે આનું નામ. તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ? એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય? હું તો લોભ્યો રહ્યો. તે આજે તો વધારાનું ખાનું માંગ્યું, પણ સલૂન માંગ્યું હોત તો તે પણ મળત, પણ તે તને શોભત કે? એટલે તે બીજું ખાનું લીધું. તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી. એ તારે સમજવું જોઈએ, અને સમજી હો તો હું તને કહી રહ્યો છું તે ન પડવા જોઈએ. હવે એનું પ્રાયશ્ચિત એક જ કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે. હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે. ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય,
પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ખાવાનું પણ છોડે. એ મોટી ચિંતા હતી. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માંટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ. જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે. અંતે સ્ટેશન આવ્યું. બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા. એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે, હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાના પસંદ કર્યા. એમાં એનો દોષ નથી, દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને. હવે મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો, અને તો મારું દુઃખ હળવું થશે. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી, પણ બાપુજી ક્યાં માને તેવા હતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં. બાપુએ કહ્યું, બીજો ડબ્બો તો જોડાવવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માંગો છો. બિચારા સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું. એ તો હિન્દુસ્તાનના પિતા હતા. એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે તે એમનાથી કેમ ખમાય. એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ભલે એટલો ઠપકો એ વખતે વસમો લાગતો હતો, પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું હતું, અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, છતાં મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો જે જીવંત પર્યંત મારો રહેશે.